नमस्ते विद्यार्थियों, धोरण सात विषय गणित प्रकरण नंबर आठ राशियों की तुलना। वे गया वीडियो नी अंदर तमे याद राखो ना मुद्दाओ, ए द्वारा तमे सीखी गया कि राशियों नी तुलना छे केने कहेवाय छे, गुणोत्तर छे तो गुणोत्तर में शू आवे छे, गुणोत्तर ना दाखला छे ए कई रीते थाय छे ए उदाहरण द्वारा तमे समझी गया। तो हवे आजे आपणे स्वाध्याय 8.1 छे एनी शुरुआत करीशुं। एमां दाखला नंबर एक के नीचेना गुणोत्तर शोधो। एमनो पेलो दाखलो के रुपया 5 નો 50 પૈસા સાથે। હવે પેલા દાખલામાં કીધું છે 5 રૂપિયાનો 50 પૈસા સાથે આપણે શું કરવાનું છે તો કે ગુણોત્તર કરવાનું, ગુણોત્તર શોધવાનું કહ્યું છે। તો હવે ગુણોત્તર શોધવું હોય આપણે તો બંને જે કિંમત હોય એકેમાં આપવી, બંનેના એકમો કિંમતના સરખા હોવા જોઈએ। તો અહીંયા આપણે એક રૂપિયામાં આપેલી છે અને બીજું આપેલું છે એ પૈસામાં, બંને એકમો કેવા છે અલગ અલગ આપેલા છે। તો સૌ પ્રથમ આપણે શું કરવાનું તો કે એકમોને સરખા કરવા પડે, પછી ગુણોત્તર શોધી શકાય। એટલે હવે આપણે અહીંયા 5 રૂપિયા છે એને આપણે કેમાં ફેરવશું, પૈસામાં ફેરવશું। તો હવે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય, એનો તમને ખ્યાલ છે કે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય। તો એવી જ રીતે આપણે 5 રૂપિયા એટલે કેટલા પૈસા થશે, તો 5 રૂપિયા બરાબર 100 × 5 એટલે થશે 500 પૈસા। હવે બંને એકમ બંને છે એકમો સમાન થઈ ગયા, પૈસામાં આવી ગયા 500 પૈસા અને 50 પૈસા। અહીંયા જે 5 રૂપિયા હતા એને આપણે કેમાં ફેરવ્યા, પૈસામાં, એટલે 500 પૈસા અને 50 પૈસા। હવે આપણે ગુણોત્તર શોધી શકીશું। તો હવે ગુણોત્તર શોધવા માટે આપણે ગુણોત્તર બરાબર, હવે સૌ પહેલાં કિંમત કઈ હતી તો 5 રૂપિયા હતા, એને આપણે પૈસામાં ફેરવ્યા એટલે 500 પૈસા, એટલે એ મૂકવાનું આપણે અંશમાં, અને ત્યાર પછી 50 છે એ પૈસામાં જ છે એટલે એને આપણે મૂકીશું નીચે છેદમાં। હવે આપણે અહીંયા બંને એકમો સરખા છે, અંશ અને છેદમાં પણ કિંમત મૂકી, હવે આપણે કરવાનું છે અહીંયા અતિ સંક્ષિપ્ત રૂપ। અતિ સંક્ષિપ્ત રૂપ કરવા માટે આપણે શું કરવાનું કે જ્યાં સુધી આપણે અંશ અને છેદને આપણે છેદ ઉડતા હોય ત્યાં સુધી આપણે ઉડાડીએ। તો સૌ પ્રથમ અહીંયા શૂન્ય ઉડે છે ઉપર અને નીચે બંને સાઈડ। હવે અહીંયા 5 એકુ 5 અને ઉપર 5 દાંત 50 એટલે અહીંયા આપણે અંશમાં કિંમત મળશે 10 અને છેદમાં કિંમત અહીંયા મળે છે 1 એટલે 10 ના છેદમાં 1। હવે આપણે યાદ રાખવાના પોઈન્ટમાં શીખી ગયા કે ગુણોત્તર છે એની પાછળ આપણે કંઈ એને આપણે નોર્મલ રીતે લખવાનું હોય છે, પાછળ આપણે પૈસા રૂપિયા કે એવું કંઈ લખવાનું હોતું નથી। એટલે આપણે અહીંયા લખવાનું 10 ના છેદમાં 1, એ રીતે અંશ અને છેદમાં લખી શકો। અને તમે જેમમાં એટલે કે ઉપર જે અંશમાં કિંમત આપેલી હોય એને આપણે સૌ પ્રથમ મૂકવાની, ત્યાર પછી જેમ કરીને પછી જે છેદમાં કિંમત આપેલી હોય એ મૂકવાની, એટલે 10 જેમ 1 એ રીતે પણ લખી શકો છો। હવે જોઈએ આપણે બીજો દાખલો। 15 કિગ્રાનો 210 ગ્રામ સાથે, હવે એનો આપણે ગુણોત્તર કરવાનો છે, એમાં પણ બંને એકમો અલગ અલગ છે, 1 કિલોગ્રામમાં છે 1 ગ્રામમાં આપેલા છે। તો 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય, તો 1000 ગ્રામ થાય। એવી જ રીતે આપણે 15 કિગ્રા છે ને આપણે ગ્રામમાં ફેરવીએ એટલે 15 કિગ્રા બરાબર થશે 1000 × 15 એટલે 15000 ગ્રામ। તો હવે આપણે બંને એકમો ગ્રામમાં મળી ગયા, સરખા થઈ ગયા, 15000 ગ્રામ અને 210 ગ્રામ। તો હવે આપણે ગુણોત્તર શોધીશું કે 15000 ગ્રામ એના છેદમાં 210 ગ્રામ। હવે અહીંયા આપણે અંશ અને છેદ છે અતિ સંક્ષિપ્ત રૂપ કરશું, આપણે છેદને ઉડાડશું। સૌ પ્રથમ તો 0 0 નીકળે છે એટલે આપણે એ કાઢી નાખશું બરાબર। હવે અહીંયા છે 21 અને ઉપર છે 1500, તો હવે આપણે છેદ ઉડાડીશું કે 7 તેરી 21 થશે અને ઉપર થશે 500 તેરી 1500 બરાબર। તો હવે આપણે 21 અને 1500 નીકળી ગયા, હજી અહીંયા 3 અને 3 એ પણ ઉપર નીચે નીકળે છે એટલે અહીં ઉપર વધશે 1500 અને નીચે વધે છે 7 એટલે 500 ના છેદમાં આવશે 7 અને એ રીતે આપણે અંશ અને છેદમાં અને આપણે ગુણોત્તરને આ રીતે પણ 500 જેમ 7 એ રીતે પણ આપણે લખી શકીએ છીએ। હવે અહીંયા ત્રીજો દાખલો છે 9 મીટરનો 27 સેમી સાથે, હવે આપણે 9 મીટરનો 27 સેમી સાથે આપણે ગુણોત્તર શોધવાનો છે। તો આપણે જોઈએ કે 9 મીટરમાં છે અને 27 છે એ સેન્ટીમીટરમાં છે, તો 1 મીટર બરાબર કેટલા સેમી થશે, તો કે 100 સેમી થશે। એટલે 9 મીટર બરાબર કેટલા સેમી થાય, તો 9 મીટર બરાબર 100 × 9 કરવાથી આપણને મળે 900 સેમી। હવે બંને કિંમતો આપણને કેમાં થઈ ગઈ, સેન્ટીમીટરમાં થઈ ગઈ, 900 સેમી અને બીજી આપેલી છે જે 27 સેમી, એટલે એકમો બે કેમાં આવી ગયા, તો કે સેમીમાં આવી ગયા, સરખા બની ગયા। એટલે હવે આપણે અહીંયા ગુણોત્તર કરીશું
के ऊपर आपणे जे 9 मीटर हता एने आपणे सेमीमां फेरावे एटले 900 सेमी, एटले सौ प्रथम ए किंमत मूकवानी अंशमां अने छेदमां मूकीशुं आपणे 27 सेमी। हवे अहींया आपणे छेद उडाडता हशे त्यां उडाडीशुं के 27 અને 900, અહીંયા થાય 9 તેરી 27 અને અહીંયા થશે આપણે 900 છે એટલે 9 × 100 એટલે 900। હવે અહીંયા ઉપર અને નીચે બંને 9 9 પાછા ઉડી જશે સમાન છે એટલે ઉપર અહીંયા વધે છે આપણે 100 અને નીચે આપણે શું છેદમાં વધે છે તો કે 3 વધે છે। હવે ઉપર અંશમાં 100 અને નીચે છેદમાં 3 એને આપણે કઈ રીતે તો કે 100 જેમ 3 એ રીતે પણ આપણે લખી શકીએ છીએ। એક્ઝામમાં તમે 100 ના છેદમાં 3 લખો તો પણ તમારો દાખલો ત્યાં સાચો જ થાય અને આ રીતે પણ તમે દર્શાવી શકો છો 100 જેમ 3 તરીકે ગુણોત્તરને। હવે આપણે અહીંયા ચોથો દાખલો ગણીશું કે 30 દિવસનો 36 કલાક સાથે ગુણોત્તર અહીંયા શોધવાનો છે। તો હવે અહીંયા 30 છે એ દિવસમાં આપેલા છે અને 36 છે એ કલાકમાં આપેલું છે। તો હવે આપણે દિવસ છે એને આપણે કલાકમાં ફેરવી શકીએ છીએ તો 1 દિવસ બરાબર કેટલા થશે તો કે 24 કલાક થશે। તો 30 દિવસ બરાબર કેટલા કલાક આવે તો 24 ને 30 વડે ગુણવાથી આપણને મળશે 720 કલાક એટલે ગુણોત્તર બરાબર। હવે બંને કિંમતો કલાકમાં આવી ગઈ, 720 પણ કલાકમાં અને 36 છે એ પણ કલાકમાં, એટલે સૌ પ્રથમ 30 છે એને આપણે દિવસને કલાકમાં ફેરવ્યા જે 720 કલાક છે એ આપણે મૂકવાનું 720 કલાક અને છેદમાં આપણે મૂકીશું 36 કલાક બરાબર। હવે ત્યાર પછી આપણે હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરીશું એટલે કે છેદ આપણે ઉડાડવાના થશે। નીચે છેદમાં 36 છે અને ઉપર છે 720, તો અહીંયા વિદ્યાર્થીઓ 36 દુ 72 ને અહીંયા 1 શૂન્ય છે અહીંયા તમે ચડાવો એટલે ડાયરેક્ટ તમારા અહીંયા છેદ થઈ જાય, ઉડી જાય આ રીતે સરળ રીતે બરાબર। અને નીચે કાંઈ નથી, 36 1 એટલે આપણે લખીશું 36 1 લખી નાખીશું। હવે ઉપર આપણે અહીંયા 20 વધે છે, નીચે આપણે કાંઈ નથી, 36 1 36 એટલે છેદ ઉડાડાયનો 1 એટલે આપણે અહીંયા 1 મૂકીશું 20 ના છેદમાં 1 અને 20 જેમ 1 એ રીતે પણ તમે અહીંયા લખી શકો છો। હવે આજે આપણે સ્વાધ્યાય 8.1 છે એના દાખલા નંબર 1નો અભ્યાસ કર્યો, આનું રિવિઝન તમે ઘરે કરજો અને બુકની અંદર આ દાખલા છે એની નોંધ કરી લેજો।